ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ પેરેગ્રાફ મંડળીઓના નોંધણી ધારા અઢારસો સાઠ હેઠળ અને ઓગણીસો પંચોતેરમાં અનુસૂચિત આર્થિક વિકાસ કોર્પોરેશનની સ્થાપના થયેલ હતી પૂર્ણવિરામ આ નિગમની રચના કરવામાં મૂળભૂત ઉદ્દેશ અનુસૂચિત જાતિનો સંપૂર્ણ રીતે વિકાસ થાય અને સમાજમાં તેઓ માનભર્યું જીવન જીવી શકે તે માટે આર્થિક રીતે પગભર બનવાનો હતો પૂર્ણવિરામ ત્યારબાદ માળખામાં યોગ્ય સુધારો કરી તારીખ સત્તર અગિયાર ઓગણીસો ઓગણસીના ઠરાવથી ભારતીય કંપની ધારા ઓગણીસો છપ્પન હેઠળ સરકારશ્રીના એક જાહેર સાહસ તરીકે રૂપાંતર કરવામાં આવ્યું અને તે રીતે ગુજરાત અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ કોર્પોરેશન લિમિટેડ ગાંધીનગર તરીકે કાર્યરત બન્યું હતું પણ વિરામ આ પછી ગુજરાત વિધાનસભામાં પસાર થયેલ ગુજરાત શિડ્યુલ્ડ કાસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન એક્ટ ઓગણીસો પંચ્યાસી હેઠળ સમાજ કલ્યાણ વિભાગ કાઉસમાં હાલના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કાઉસ ગાંધીનગરના તારીખ છ સાત ઓગણીસસો છન્નુંના જાહેરનામામાંથી તારીખ પંદર આઠ ઓગણીસો છન્નુંથી નિગમને સ્ટેચ્યુટરી કોર્પોરેશન તરીકે જાહેર કરવામાં આવેલ પેરેગ્રાફ આ નિગમ તારીખ પંદર આઠ ઓગણીસો છન્નુંથી ગુજરાત સરકારના સાહસ તરીકે ઓગણીસો પંચ્યાસીના અધિનિયમ અનુસાર રૂપિયા દસ કરોડની મૂડી સાથે કાર્યાન્વિત છે પૂર્ણવિરામ જે સરકારશ્રી દ્વારા વર્ષ બે હજાર બેમાં રૂપિયા પચાસ કરોડ કરવામાં આવેલ છે જેમાં રાજ્ય સરકારનો ફાળો એકાવન ટકા છે તેની સામે કેન્દ્ર સરકારનો ભાડો ઓગણપચાસ ટકા છે યોજના સહાયિત ધિરાણની યોજના અલ્પવિરા રાજ્ય સરકાર સહાયિત સીધા ધિરાણની યોજના વગેરે યોજનાઓ દ્વારા લોકોને સહાય આપવામાં આવે છે પેરેગ્રાફ વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં રૂપિયા ચારસો છ્યાસી લાખની વહીવટી ગ્રાન્ટ માટે જોગવાઈ કરેલ જ્યારે વર્ષ બે હજાર વીસ એકવીસમાં રૂપિયા પાંચસો લાખની વહીવટી ગ્રાન્ટ અને ધિરાણ માટે રાજ્ય સરકાર તરફથી રૂપિયા દસ કરોડની ગ્રાન્ટની જોગવાઈ કરેલ હતી અને વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં રૂપિયા છસો પાંચ લાખની વહીવટી ગ્રાન્ટ અને ધિરાણ માટે રાજ્ય સરકાર તરફથી રૂપિયા નવ કરોડની ગ્રાન્ટની માટે જોગવાઈ કરેલ છે પેરેગ્રાફ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ પેરેગ્રાફ ગુજરાત સરકારે અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા સફાઈ કામદારોને આર્થિક તેમજ સામાજિક રીતે પગભર કરી તેનું પુનઃ સ્થાપન કરવાના હેતુથી આ નિગમની સ્થાપના કરેલ છે કુણ ભારત સરકારશ્રીના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી નાણાં અને વિકાસ નિગમ અલ્પવિરામ નવી દિલ્હીની સ્ટેટ ચેનલાઇઝિંગ એજન્સી તરીકે આ નિગમ કાર્યરત છે કુણવિરામ ગુજરાત સફાર કામદાર વિકાસ નિગમ દ્વારા મહિલા અધિકારિતા યોજના તેમજ મહિલા સમૃદ્ધિ યોજનાની પણ જોગવાઈ કરવામાં આવેલ છે પૂર્ણવિરામ